છવ્વીસમી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક પર્વની અઠવા લાઇન્સ ખાતે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પણ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગુજરાતના રાજ્યમંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે રાષ્ટ્રની આન બાન શાનની સમા તિરંગાને સલામી આપવા સાથે આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો. આજે 26મી જાન્યુઆરીના 73મા પ્રજાસત્તાક પર્વની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી કરાય છે. તે સુરત જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ આ વખતે સુરત પોલીસ ગ્રાઉન્ડ ખાતે ઉજવાયો હતો, જ્યાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે રાષ્ટ્રની આન બાન અને શાન સમા તિરંગાને સલામી આપવામાં આવી હતી. પ્રજાસત્તાક પર્વની ઉજવણી સરકારના દિશા નિર્દેશો અનુસાર સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કરાય છે. મંત્રીના હસ્તે ખેતીવાડી, રમતગમત, આરોગ્ય, શિક્ષણ જેવા ક્ષેત્રોમાં વિશેષ પ્રદાન કરનાર અધિકારી અને કર્મચારીઓને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારે ખેડૂતોના ઉત્થાન માટે કાર્યો કર્યા છે, તો પોલીસ વિભાગ સહિત બેઠક વ્યવસ્થા, આમંત્રિતો, મહાનુભાવોની બેઠક વ્યવસ્થા, મંડપ, હોમગાર્ડ, એનસીસી, સ્કાઉટ ગાર્ડ, મહિલા વગેરે પ્લાટોની તાલીમબદ્ધ પરેડ પણ યોજવામાં આવી હતી. આપણા દેશના લોકલાડીલા વડાપ્રધાન અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈએ જ્યારથી ગુજરાતની વિકાસ યાત્રા શરૂ કરી ત્યારથી 2014માં દેશનું સુકાન સંભાળ્યા પછી ગુજરાતની સરકાર નરેન્દ્રભાઈની આગેવાની હેઠળ જે રીતે કામ કરી રહી છે, ગુજરાત સમગ્ર દેશમાં એક ગ્રોથ એન્જિન તરીકે વિખ્યાત થયેલું છે અને ગુજરાતનો જે વિકાસ છે એને જોઈને સમગ્ર દેશે ગુજરાતને એક વિકાસ મોડેલ તરીકે સ્વીકાર્યું છે. ખાસ કરીને ગુજરાતમાં જોઈએ તો ગુજરાતનો દરિયા કિનારો અને ગુજરાતની જે વેપાર વૃત્તિ છે, સુરત જેવા શહેરોમાં વેપારનો આપણો અનોખો પુરાણો ઇતિહાસ છે અને એ ઇતિહાસને આગળ વધાવતા સુરતની પ્રજા જે રીતે વિકાસ કરી રહી છે, ટેક્સટાઇલ હોય કે ડાયમંડ હોય કે બીજી જાહેર સેવાઓ હોય, એમાં સુરતે ઘણું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તે સમયે ગુજરાતમાં ઉદ્યોગનો વિકાસ એક મહત્ત્વનો ભાગ છે અને નરેન્દ્રભાઈએ શરૂ કરેલા વાઇબ્રન્ટ ગુજરાત સમિટથી ગુજરાતમાં જે રીતે ઔદ્યોગિક ક્રાંતિ આવી છે અને એના લીધે રોજગારીમાં અનેક ગણો વધારો થયો છે અને લોકોની માથાદીઠ આવકમાં પણ ઘણો વધારો થયો છે. એ જ રીતે ગુજરાત ટુરિઝમનું એક આગવું હબ બની રહે એ માટે વિશ્વની સૌથી ઊંચી સ્ટેચ્યુ જે કેવડિયા ખાતે બનાવવામાં આવ્યું છે અને સરદાર પટેલ સાહેબને જે એક શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ આપી છે એ પણ એક ટુરિઝમનું મહત્ત્વનું સ્થળ બની રહ્યું છે. સાથે સાથે કચ્છનું રણ, એમાં પણ ઘણા ટુરિસ્ટો આવી રહ્યા છે. એટલે ગુજરાત અનેકવિધ વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે અને એમાં કેન્દ્ર સરકારનો, નરેન્દ્રભાઈની સરકારનો જે ફાળો છે એ દરેક ગુજરાતીઓને એક પોતાનું પણું બતાવીને ગુજરાતનું ધ્યાન રાખે છે એનો પણ વિશેષ ફાળો છે. અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ જે રીતે એમની ટીમ સાથે કામ કરી રહ્યા છે, એ ટીમની કામગીરી પણ છેલ્લા 121 દિવસમાં અદભુત રહી છે. ખેડૂતોના ઉત્કર્ષ માટે કયા પ્રકારે સરકાર કામ કરી રહી છે? સરકાર હંમેશા ખેડૂતોની સાથે જ રહી છે. જ્યારે પણ પૂર, વાવાઝોડું કે દુષ્કાળની પરિસ્થિતિ આવી છે, તેમજ નર્મદા બંધની ઊંચાઈ વધારીને કચ્છના રણ સુધી, છેલ્લા પાકિસ્તાન બોર્ડર સુધી ગુજરાત સરકારે જે પાણી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે, એ ખેતીની આવકમાં ગુજરાત 2005થી ડબલ ડિજિટ એટલે 10% ઉપરનો ગ્રોથ ધરાવે છે. એ જ બતાવે છે ગુજરાતમાં ખેડૂત અને ખેતીનો વિકાસ સંપૂર્ણ રીતે થઈ રહ્યો છે. આમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવેલા ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત તમામે દિલથી રાષ્ટ્રની આન બાન અને શાન સમા તિરંગાને સલામી આપી છે. અઝર કુરેશી સાથે પ્રકાશવાળા.